આજે આપણે રસગુલ્લા બનાવીશું. સ્વાગત છે આપનું મધુરા ફૂડ ચેનલ પર. આપ ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ચાલો તો આપણે શરૂ કરીએ. એના માટે પહેલા ચાસણી તૈયાર કરી દઈએ. એક વાટકી ખાંડ લીધી છે અને એ જ માપથી બે વાડકી પાણી ઉમેર્યું. ગેસ પર ગરમ થવા રાખી દઈશું. થોડુંક ઉકળે એટલે એમાં કેસરના તાતડા ઉમેરી દઈએ. મિક્સ કરી લઈશું. ખાંડ ઉગળી જશે ત્યાં સુધી આપણે પનીર લઈ લઈએ અને એવી રીતે આપણે એને ઘસી લઈશું. આ પનીર ઘરે કેવી રીતે બનાવવું એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અડધી ચમચી જેટલો મેંદો ઉમેર્યો છે અને 100 ગ્રામ જેટલું પનીર છે. હથેળીના મદદથી એને ઘસી લઈશું. આવી રીતે ઘસવાનું છે હથેળીનો ભાર આપીને. થોડું ઓઇલ જેવું લાગે ત્યાં સુધી આપણે એને ઘસી લઈશું. હવે બંધ કરી દઈએ અને એને ગોળ આકાર આપીશું. આવી રીતે ગોળ થઈ જાય એટલે જે આપણે ચાસણી રાખી હતી એમાં ડૂબાડી દઈશું અને એને કૂક થવા દઈશું. એક ઉકાળો આવે ત્યાં સુધી એને આપણે થવા દઈશું. તે પછી સ્લો ફ્લેમ પર 10 મિનિટ સુધી થવા દઈશું. 10 મિનિટ પછી જોઈશું તો આપણે આ ફૂલી ગયા છે. એને પલટાવી લઈએ. એક સાઈડ કૂક થઈ ગયા છે, બીજી સાઈડ આપણે એને ચેન્જ કરી દઈશું અને પાછા 5 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. 5 મિનિટ પછી પાછી સાઈડ ચેન્જ કરી દઈએ. હવે આપણે આ થઈ જ ગયા છે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું અને 2 કલાક માટે ફ્રીઝમાં ઠંડા થવા રાખી દીધા હતા. આ 2 કલાક પછી સર્વ કરીશું. ઠંડા થઈ ગયા છે, જો એને દબાવીશું તો ચાસણી બધી બહાર નીકળશે અને પાછા ફૂલી જશે. આ જો કેટલા સરસ સ્પંજી બન્યા છે, ખૂબ જ સરળતાથી બની જાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો.